We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across five zones of the state, GTU. નમસ્કાર મિત્રો આગળના વિડીયોમાં આપણે ટ્રાન્ઝિસ્ટર શું છે એના વિશે વાત કરી હતી બરાબર ટ્રાન્ઝિસ્ટરનું કન્સ્ટ્રક્શન કેવું હોય એના વિશે આપણે વાત કરી હતી બરાબર એની આગળ વાત કરીએ તો ટ્રાન્ઝિસ્ટરનું વર્કિંગ કેવું હોય એના વિશે પણ આપણે વાત કરી હતી એ આપણે જોઈ શકીએ બરાબર ટ્રાન્ઝિસ્ટરનું આપણે કન્સ્ટ્રક્શન જોયું હતું વર્કિંગ જોયેલું હતું ટ્રાન્ઝિસ્ટરનું હવે આપણે આ વિડીયોની અંદર એનું ટ્રાન્ઝિસ્ટરનું કન્ફ્યુગુરેશન જોવાનું છે અને એપ્લિકેશન જોવાની છે બરાબર આગળના વિડીયોમાં આપણે ટ્રાન્ઝિસ્ટરનું કન્ફ કન્સ્ટ્રકશનની અંદર એનપીએન અને પીએનપી પ્રકારના ટ્રાન્ઝિસ્ટર વિશે અભ્યાસ કર્યો હતો બરાબર ખાસ યાદ રાખવાની વાત એ છે કે એનપીએન ટ્રાન્ઝિસ્ટરની અંદર બેઇઝમાંથી એરો એ મીટર તરફ જાય છે જ્યારે પીએનપીની અંદર એ મીટરમાંથી છેડો બેઝ તરફ આવે છે બરાબર ત્યાર પછી વર્કિંગની વાત કરી હતી તો વર્કિંગની વાત જો કરવામાં આવે તો વર્કિંગની અંદર એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને બીજું પીએનપી ટ્રાન્ઝિસ્ટર બરાબર અને ફોરવર્ડ બાયઝને રિવર્સ બાયઝિંગની આપણે કન્ડિશન જોઈ હતી બરાબર જે પીએનપી અથવા તો એનપીએન ટ્રાન્ઝિસ્ટરને આપણે બે ડાયોડ પણ કહી શકીએ બરાબર બે ડાયોડમાં આપણે સપ્લાય આપવાનો એક ને રિવર્સ એકને ફોરવર્ડ અને આઉટપુટ આપણે લેવાનું હતું આ વિડિયોમાં આપણે થોડીક વાત કરવાની છે ટ્રાન્ઝિસ્ટરના કન્ફ્યુગ્યુરેશન વિશે બરાબર તો ટ્રાન્ઝિસ્ટરનું કન્ફ્યુગ્યુરેશન એટલે શું ટ્રાન્ઝિસ્ટરને જે રીતે સર્કિટની અંદર કનેક્ટ કરવામાં આવે જોડવામાં આવે એના પરથી એનું કન્ફ્યુગ્યુરેશન નક્કી થાય છે ફોર એક્ઝામ્પલ એક અહીંયા આપણું નામ છે કોમન બેઝ કનેક્શન ઓફ પીએનપી ટ્રાન્ઝિસ્ટર એટલે સૌથી પહેલી વાત આ કેવું ટ્રાન્ઝિસ્ટર છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે જેમાંથી એ મીટરમાંથી એરો બેઝ તરફ જાય છે એટલે એને પીએનપી ટ્રાન્ઝિસ્ટર કહેશું પીએનપી ટ્રાન્ઝિસ્ટરની અંદર હવે આમાં એવું હોય છે દર વખતે આઉટપુટ અને ઇનપુટ આ બે વસ્તુ આપણી પાસે હોય છે પી આપણે ટ્રાન્ઝિસ્ટરને ઇનપુટ પણ આપવાનું હોય છે અને ટ્રાન્ઝિસ્ટરમાંથી આઉટપુટ પણ લેવાનું હોય છે બરાબર તો ટ્રાન્ઝિસ્ટરમાંથી ઇનપુટ આપવું અથવા તો આઉટપુટ લેવું તો કઈ રીતે લેવું તો એના જે આપણે કનેક્શન કરીએ છીએ એને આપણે કન્ફ્યુગરેશન કહેવામાં આવે છે બરાબર તો ત્રણ પ્રકારના કન્ફ્યુગરેશન છે કોમન બેઝ પ્રકારનું કન્ફ્યુગરેશન જ્યાં દેખાય છે બરાબર કોમન બેઝ પ્રકારનું કન્ફ્યુગરેશન બીજું કન્ફ્યુગરેશન મારી પાસે છે કોમન એ મીટર પ્રકારનું કન્ફ્યુગ્યુરેશન અને થર્ડ વન મારી પાસે છે કોમન કલેક્ટર પ્રકારનું કન્ફ્યુગ્યુરેશન બરાબર કોમન કલેક્ટર પ્રકારનું કન્ફ્યુગ્યુરેશન બરાબર તો આ રીતે આપણી પાસે ત્રણ પ્રકારના કન્ફ્યુગ્યુરેશન હોય છે બરાબર જો ત્રણેયની વાત કરવામાં આવે કોમનલી જો તો ત્રણેયની અંદર બેઇઝ એ મીટર અને કલેક્ટર એના કનેક્શન પ્રમાણે જ આપણે કન્ફ્યુગુરેશન ડિસાઇડ કરીએ છીએ બરાબર આઉટપુટ ત્રણેયમાં છે બરાબર ત્રણેયની અંદર આઉટપુટ છે ત્રણેયની અંદર ઇનપુટ પણ છે બરાબર અને ત્રણેયની અંદર ટ્રાન્ઝિસ્ટર પણ મૂકેલું છે પરંતુ ટ્રાન્ઝિસ્ટરને કઈ રીતે મૂકેલું છે ફોર એક્ઝામ્પલ અહીંયા એ મીટર ગ્રાઉન્ડ કરેલું છે જ્યારે અહીંયા શું છે બેઇઝ બંનેમાં કોમન છે બરાબર તો આવી જ રીતે અહીંયા કન્ફ્યુગરેશનની અંદર જો વાત કરવામાં આવે તો બેઇઝમાંથી કંઈક કરંટનો ફ્લો થશે હવે આપણી પાસે પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે અને શું કરેલું છે હવે પી છે તો પીનો છે પીએનપી છે એટલે પી અહીંયાનો એ મીટર હશે એ પણ પી હશે અને એ સી હશે એ પણ કેવું હશે પી હશે અને છે આપણો એન હશે બરાબર તો પી છે તો પોઝિટિવ ટર્મિનલ પી સાથે એટલે ફોરવર્ડ બાયસ નેગેટિવ ટર્મિનલ એન સાથે એટલે રિવર્સ બાયસ જ્યારે અહીંયા નેગેટિવ ટર્મિનલ એન સાથે એટલે સોરી પોઝિટિવ ટર્મિનલ એન સાથે એટલે રિવર્સ બાયસ ને અહીંયા નેગેટિવ ટર્મિનલ પોઝિટિવ સાથે પી સાથે બિકોઝ પી એન પી ટ્રાન્ઝિસ્ટર છે એટલા માટે બરાબર એવું જ જો અહીંયા વાત કરીએ તો શું છે આપણી પાસે ટ્રાન્ઝિસ્ટર પી એન પી એન અને પી બરાબર તો બંને બાજુ પી છે બંને બાજુ પી છે તો આ તો નેગેટિવ ટર્મિનલ છે આ શું છે પોઝિટિવ ટર્મિનલ છે તો પીનો પોઝિટિવ ટર્મિનલ આ બાજુ પી નેગેટિવ છે બરાબર જ્યારે અહીંયા શું છે અહીંયા આપણી પાસે છે એન છે અહીંયા વચ્ચે એન છે બેઝ છે એનમાંથી નીકળે છે એન અને અહીંયા નેગેટિવ બરાબર અને પી અહીંયા પોઝિટિવ તો શું થઈ ગયું ફોરવર્ડ બાયસ કન્ડિશન છે બરાબર તો આ રીતે ટ્રાન્ઝિસ્ટરનું કન્ફ્યુગુરેશન નક્કી થાય છે કે ટ્રાન્ઝિસ્ટરના કન્ફ્યુગ્યુરેશનની અંદર આપણે કનેક્શન કઈ રીતે કરીએ છીએ એના પરથી ટ્રાન્ઝિસ્ટરનું કન્ફ્યુગ્યુરેશન નક્કી કરવામાં આવે છે બરાબર આગળ વાત કરવામાં આવે એપ્લિકેશનની તો સિમ્પલી આમ તો જોવા જઈએ તો ટ્રાન્ઝિસ્ટરની લોડ્સ ઓફ એપ્લિકેશન્સ છે બરાબર પણ અહીંયા વાત કરવામાં આવે તો લિનિયર એમ્પ્લીફાયર તરીકે સિમ્પલ લિનિયર એમ્પ્લીફાયર તરીકે એનો યુઝ કરવામાં આવે કઈ રીતે તો કે લિનિયર એમ્પ્લીફાયરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે તો કે રેડિયો સિગ્નલ માટે ટેલિવિઝન સિગ્નલ માટે બરાબર અને આના સિવાય ઘણી બધી જગ્યાએ લોડ્સ ઓફ જગ્યાએ ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરવામાં આવે છે રેડિયો છે કે પછી ટેલિવિઝન છે કે પછી સીડી વીસીઆર છે બરાબર ડીવીડી છે જે કાંઈ છે તે એના સિવાય સ્પીકર્સમાં એના સિવાય ઇલેક્ટ્રોનિક સર્કિટમાં ઘણી બધી જગ્યા ઉપયોગ કરી શકાય એવી જ રીતે એઝ અ ઇલેક્ટ્રોનિક સ્વિચ આપણે ડાયોડ વખતે પણ વાત કરી હતી સ્વિચ શું કામ આપણે એને સ્વિચિંગ ડિવાઇસ કહી શકીએ તો અમુક કન્ડિશનની અંદર જો કરંટનો ફ્લો થવા દે તો અને અમુક કન્ડિશનની અંદર કરંટનો ફ્લો ન થવા દે તો આપણે એને શું કહી શકીએ તો આપણે એને સ્વિચિંગ ડિવાઇસ કહી શકીએ ઇલેક્ટ્રોનિક સ્વી સ્વિચિંગ ડિવાઇસ તો ટ્રાન્ઝિસ્ટર પણ એવું છે ટ્રાન્ઝિસ્ટર પણ એક પ્રકારનું સ્વિચિંગ ડિવાઇસ જ છે બરાબર તેનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ઇલેક્ટ્રોનિક સ્વિચ તરીકે વિવિધ સર્કિટોમાં થાય છે અમુક કન્ફ્યુગરેશન એવા હોય અમુક જગ્યાએ એની એપ્લિકેશન્સ એવી હોય કે જ્યારે ફોરવર્ડ બાયર્ઝિંગની અંદર કરંટનો ફ્લો થવા દેવાનો હોય રિવર્સની અંદર કરંટનો ફ્લો ન થવા દેવા રિવર્સની અંદર કરંટનો ફ્લો થવા દેવાનો ફોરવર્ડની અંદર ન થવા દેવાનો બરાબર તો ટ્રાન્ઝિસ્ટરના જુદા જુદા કન્ફ્યુગુરેશન કરી જુદા જુદા સપ્લાય આપી જુદા જુદા બહેઝ આપી બરાબર બાહેઝ એટલે ડીસી સપ્લાય બરાબર બેટરી થ્રુ આપી અથવા તો વોલ્ટ થ્રુ પાંચ વોલ્ટ કે બાર વોલ્ટ આપી અને આપણે જુદા જુદા કન્ફ્યુગુરેશન મેળવી શકીએ છીએ બરાબર તો આ પૂરેપૂરા ટ્રાન્ઝિસ્ટરની અંદર જો વાત કરવામાં આવે તો આપણે હજુ એકવાર આપણે રિફર કરી લઈએ ટ્રાન્ઝિસ્ટરની અંદર આપણે કન્સ્ટ્રક્શન જોયું સૌથી પહેલાં તો કન્સ્ટ્રક્શનમાં એનપીએન અને પીએનપી આ શું કામ વારે વારે કહેવાનો અર્થ છે બિકોઝ આ બેઇઝ છે ઇલેક્ટ્રોનિક્સનો ડાયોડ છે ટ્રાન્ઝિસ્ટર છે આના પછી આપણે આગળ પણ ભણવાનું છે એ બધા શું છે બેઇઝ છે એટલા માટે આ ડિવાઇઝિસ બેઇઝ હોવાને લીધે આ યાદ રાખી લેવા જરૂરી છે જો ડાયોડની અંદર એવું હતું ડાયોડની અંદર ટુ લેયર વન જંક્શન ટુ ટર્મિનલ એનોર્ડ અને કેથોડ જ્યારે ટ્રાન્ઝિસ્ટરની અંદર શું છે થ્રી લેયર ટુ જંક્શન થ્રી ટર્મિનલ બરાબર એનોડ કેથોડ અને સોરી એમીટર કલેક્ટર અને બેઝ બરાબર અહીંયા શું આવી જશે એમીટર કલેક્ટર બરાબર અને બેઝ ઓકે તો આવી રીતે પીએનપી ટ્રાન્ઝિસ્ટર હોય કે એનપીએન હોય કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર હોય બરાબર બંનેની અંદર આ સેટિંગ સેમ રહેશે અથવા તો કન્ફ્યુગરેશન અથવા તો કન્સ્ટ્રક્શન સેમ રહેશે એમાં એન આ બાજુનો જે એમિટરનું એન છે એનું ડોપિંગ કેવું હશે વધારે હશે આની કમ્પેરમાં અને આનો એરિયા વધારે હશે અને આ બંને કરતાં આ વચ્ચેનો જે બેઝ છે એનો એરિયા સૌથી ઓછો હશે બરાબર એવું બંનેની અંદર કન્સ્ટ્રક્શન છે બરાબર વર્કિંગની વાત કરવામાં આવે તો વર્કિંગ આપણે ફોરવર્ડ સપ્લાય આપેલો રિવર્સ સપ્લાય આપેલો અને આઉટપુટ લીધેલું એવી જ રીતે એનપીએનમાં પણ સેમ બરાબર પીએનપીની અંદર પણ આ અને રિવર્સ કરીને આપણે કલેક્ટર કરંટનો ફ્લો કરાવેલો બરાબર તો આ રીતે અને ત્યાર પછી આપણે ટ્રાન્ઝિસ્ટરના કન્ફ્યુગરેશન્સ જોયા બરાબર ત્યાર પછી વાત કરવામાં આવે તો એની એપ્લિકેશન્સ વિશે વાત કરી લિનિયરમાં ઇલેક્ટ્રોનિક સ્વિચમાં એન્ડ ઓફ ઘણી બધી જગ્યાએ બરાબર એનો યુઝ કરવામાં આવે છે આગળના વિડીયોની અંદર આપણે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર વિશે અભ્યાસ કરીશું બરાબર થેન્ક યુ